અમારી કંપનીએ છેલ્લા 10 વર્ષથી સોફ્ટવેર તેમજ હાર્ડવેરના ઇન્ટિગ્રેટેડ સોલ્યુશન્સ આપ્યા છે. અમારી કંપનીએ આ તમામ આઈટી સોલ્યુશન્સ ગુજરાત પોલીસ, ઇન્ડિયન રેલવે, ગુજરાત ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ તેમજ ગુજરાત અને અન્ય રાજ્યોના એડમિનિસ્ટ્રેટિવ ડિપાર્ટમેન્ટને પણ સોફ્ટવેર રિલેટેડ સોલ્યુશન્સ આપ્યા છે. તેની જ સાથે સાથે ગુજરાત તેમજ બહારના વિવિધ અન્ય રાજ્યોમાં પણ અમારી કંપનીએ વિવિધ સોફ્ટવેરના માટે સોલ્યુશન્સ આપ્યા છીએ. તો આ સાથે અમારી કંપની અલગ અલગ જગ્યાઓ ઉપર સોફ્ટવેર માટે કાર્ય કરી રહી છે. જો ગુજરાત ગવર્મેન્ટ કે અન્ય કોર્પોરેટ કંપનીએ અમારી પાસે સોલ્યુશન્સ કે અમારો સંપર્ક સાધવો હોય તો અમારો સંપર્ક નંબર છે 9978982479. આની સાથે સાથે અમારી કંપનીની વેબસાઇટ પણ વિઝિટ કરી શકે છે, જે છે www.smtechno.com. નમસ્કાર દર્શક મિત્રો, હું આશા કુમાર આપ દર્શક મિત્રોનું આજના આ લાઈવ પ્રોગ્રામમાં હાર્દિક સ્વાગત કરું છું. દર્શક મિત્રો, આજના આધુનિક યુગમાં ભારત દેશ તમામ ક્ષેત્રોમાં પ્રગતિ કરી રહ્યો છે અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશને ડિજિટલ બનાવવાની જે પહેલ કરી છે. જોકે આજના બદલાતા યુગમાં સાયબર ક્રાઇમ સહિતના ગુનાઓમાં પણ નોંધપાત્ર વધારો થયો છે, જેને પગલે સરકારી તંત્ર અને પોલીસ સહિતના સુરક્ષા વિભાગ દ્વારા પણ આવા ગુનેગારોને અટકાવવા તથા ગુનાઓ આચરનાર આરોપીઓને પકડવા માટે સોફ્ટવેરનો ઉપયોગ કરવામાં આવે છે. ટેકનોલોજી કંપનીના સોફ્ટવેર એક્સપર્ટ કિંજલબેન પટેલ અને સોફ્ટવેર એન્જિનિયર કૃતિકાબેન જોલાપરા, કે જેમની કંપની છેલ્લા 10 વર્ષથી કાર્યરત છે, તેમની કંપનીના ડિરેક્ટર પ્રફુલભાઈએ સન 2012માં સુરત પોલીસ સાથે સેતુ નામની મોબાઈલ એપ્લિકેશનની શરૂઆત કરાવી હતી અને આજે પણ આ એપ્લિકેશનના માધ્યમથી તેમની ટીમ દ્વારા યુનિટ ટેકનોલોજીકલ સોલ્યુશન આપવાના ઉદ્દેશથી કાર્યરત છે. જ્યારે હાલમાં તેમની કંપની દ્વારા પબ્લિક એડમિનિસ્ટ્રેશન તથા સિક્યોરિટી જેવા સોફ્ટવેરો ડેવલપ કરી ગુજરાત પોલીસ સહિતની સુરક્ષા એજન્સીઓમાં પોતાની સર્વિસ આપી રહ્યા છે. આજે આપણે તેમની સાથે બોડી વોર્ન લાઇફ કેમેરા વિશે થોડી વાતો કરીશું. સ્વાગત છે કિંજલબેન તમારું, અને સ્વાગત છે ન્યૂ ચેનલના સ્ટુડિયોમાં. તો સૌથી પહેલા તમે આપણા દર્શક મિત્રોને એ બતાવો કે આ બોડી વોર્ન જે કેમેરો છે તે શું છે? ધન્યવાદ. બોડી વોર્ન કેમેરો એક પ્રકારનું હારતો ફરતો આપણે એને કેમેરો કહી શકીએ, કે જે એક નાનકડું હાર્ડવેર હોય છે અને એ કેમેરો હરતો ફરતો હોય છે, જેને આપણે સુરત પોલીસના માધ્યમથી એક નવીનતમ પ્રયોગ તરીકે આપણે કરી રહ્યા છીએ. અને જે કેમેરો સુરત પોલીસના જેટલા પણ જવાનો છે, ટ્રાફિક પોલીસમાં કોઈક જવાનો હોય કે પોલીસની અંદરમાં અલગ અલગ જગ્યા ઉપર જેટલા પણ જવાનો હોય, તે પોતાના ખભા ઉપર ધારણ કરીને બોડી વોર્ન કેમેરાનો ઉપયોગ કરી શકે છે. જે તે કેમેરાની અંદર કેમેરામાં પોલીસે જે ફિલ્ડ ઉપર કેમેરો ધારણ કર્યો હશે, એની મદદથી જ કેમેરામાં જેટલું પણ આસપાસની તમામ એમની એક્ટિવિટીનું રેકોર્ડિંગ થતું હોય છે અને એ રેકોર્ડિંગ લાઈવ સ્ટ્રીમિંગ થકી જે તે પોલીસ સ્ટેશન તેમજ કમિશનર કચેરીઓમાં એડમિનિસ્ટ્રેટિવ તથા પોલીસ કંટ્રોલિંગ પર્પઝ માટે ઉપયોગમાં લેવાતું હોય છે. તો આ પ્રમાણે બોડી વોર્ન કેમેરો એક કેમેરો છે જે સોલ્યુશન અમે સુરત પોલીસને આપ્યું છે, અમારી કંપની એસએમ ટેકનોએ. અને એની જ સાથે સાથે અમે સૌ પ્રથમવાર કમ્પ્લીટલી 360 ડિગ્રી સોલ્યુશન પણ આપ્યું છે, જેની અંદર પોલીસની ઈ પેટ્રોલિંગ અને પબ્લિક માટે એક સેતુ એપ્લિકેશન પણ અમે બોડી વોર્ન કેમેરાની સાથે જ ઇન્ટિગ્રેટ કરીને આપી છે. તો આ પ્રકારે અમે એક ઇન્ટિગ્રેટેડ સોલ્યુશન સુરત પોલીસના સાથથી કરી રહ્યા છીએ. તો આ જે બોડી વોર્ન કેમેરો છે તેનો ઉપયોગ કેવી રીતે કરી શકાય તે પણ આપણા દર્શક મિત્રોને જણાવો. બોડી વોર્ન કેમેરાનો ઉપયોગ કરવા માટે બોડી વોર્ન કેમેરો હોય છે એ જે તે પોલીસના ખભા ઉપર લાગતો હોય છે, અને ત્યાર પછી કેમેરાનું સિંગલ ટચથી જ રેકોર્ડિંગ સ્ટાર્ટ થઈ જતું હોય છે. એ તમામ રેકોર્ડિંગ લાઈવ સ્ટ્રીમિંગ માટે કમ્પ્લીટલી કમિશનર ઓફિસ કે પોલીસ સ્ટેશનમાં જોઈ શકાતું હોય છે, અને રેકોર્ડિંગના માધ્યમથી ક્રાઇમ કંટ્રોલિંગ, લો એન્ડ ઓર્ડર કંટ્રોલ કરી શકાય છે, પ્રિવેન્ટ કરી શકાય છે. ઘણું બધું પોલિટિકલ કે ઘણીવાર રિલિજિયસ પ્રોસેશન થતું હોય છે એને પણ કંટ્રોલ કરી શકાય છે. બોડી વોર્ન કેમેરાના રેકોર્ડિંગના માધ્યમથી પોલીસે કોઈક જગ્યાએ ઘટના બને છે કે બનાવ બને છે, જે તે જગ્યા ઉપર જ્યાં જ્યાં સીસીટીવી કેમેરા અવેલેબલ નથી હોતા, એ જગ્યાઓ ઉપર આ મોબાઈલ બોડી વોર્ન કેમેરાને મોકલીને જવાનો સાથે
એમના ખભા ઉપર ધારણ કરેલ હોય છે, તેની જ સાથે જે તે ઘટના સ્થળ ઉપર મોકલીને જે તે સ્થળનું લાઈવ નિરાવરણ કરીને ત્યાંથી પોલીસ કમિશનર કચેરી તરફથી અમુક જે પણ પ્રોસેશન્સ લેવાના હોય છે, પગલાં ભરવાના હોય છે, એક્શન્સ લેવાના હોય છે, એ કરી શકે છે. તો આ રીતે બોડી વોર્ન કેમેરાનો ઉપયોગ થતો હોય છે. હવે આ જે કેમેરો છે તે પોલીસ અને પબ્લિક આ બંનેને એનાથી શું ફાયદો થઈ શકે? બોડી વોર્ન કેમેરાની મદદથી સૌપ્રથમ પોલીસને જે તે જગ્યા ઉપરનું, અલગ અલગ જગ્યાઓ ઉપરનું નિવારણ એ લોકો કરી શકે છે. લાઈવ રેકોર્ડિંગ થતું હોય છે, તો એ લાઈવ રેકોર્ડિંગને એ લોકોએ કઈ રીતે કંટ્રોલ કરવું છે, પ્રજાજનોને વધુમાં વધુ પોલીસ સુરક્ષા પ્રોવાઈડ કરી શકે, પ્રજાજનો સારી રીતે હરીફરી શકે અને પ્રજાજનોનો કોઈ કે લોકોની સમસ્યા હોય તો એનું નિરાકરણ કરી શકે, તે હેતુથી આ બોડી વોર્ન કેમેરાનો ઉપયોગ થતો હોય છે. અને આની જ સાથે સાથે અમે બોડી વોર્ન કેમેરાની અંદર ઇન્ટિગ્રેટેડ સોલ્યુશન પણ બીજા કર્યા છે કે પબ્લિક કોઈ કે કમ્પ્લેન કરી હોય તો જે તે સ્થળે જ્યાં પોલીસ નજીકમાં અવેલેબલ છે એમને પબ્લિકની કમ્પ્લેન અમારા સોફ્ટવેર થકી જ મળી જશે અને જે તે પોલીસ સુરતજનોની કમ્પ્લેનનું નિરાકરણ કરી શકે છે. તો આ પોલીસને અને પબ્લિકને સમયની બચાવ અને વધુમાં વધુ સુરક્ષાના હેતુથી ઉપયોગમાં લઈ શકાશે. હવે આ જે બોડી વોર્ન કેમેરા છે તેના ફીચર્સ વિશે અમારા મિત્રોને થોડું જણાવો. બોડી વોર્ન કેમેરાના ફીચર્સ સ્પેસિફિકલી, આ એક કેમેરો છે જેમાં ઓડિયો અને વિડીયો બંને રેકોર્ડિંગ થતું હોય છે. તેની સાથે સાથે આ તમામ રેકોર્ડિંગ લાઈવ સ્ટ્રીમિંગ પણ કરી શકાતું હોય છે, જે અલગ અલગ જગ્યાએ મેં જેમ કીધું એ પ્રમાણે જોઈ શકાય છે. કોઈક પણ સ્થળેથી ગમે તે સમયે જે તે જગ્યાએ તમારા મોબાઈલમાં જે તે જેમને પણ અધિકારીઓને એક્સેસ મળ્યો હોય તેઓ પોતપોતાના મોબાઈલમાં યુઝર એક્સેસ કંટ્રોલથી જોઈ શકતા હોય છે, નિહાળી શકે છે. એની જ સાથે સાથે આપણે આ બોડી વોર્ન કેમેરાની અંદર નાઇટ વિઝન મોડ પણ કર્યું છે કે જેના તરફથી પોલીસ રાતના જે પેટ્રોલિંગ કરતી હોય છે તો એ પેટ્રોલિંગમાં પણ આપણા બોડી વોર્ન કેમેરા મદદરૂપે બની રહે. ત્યાર પછી કોઈક જગ્યાએ બનાવ બન્યો છે કે કોઈક જગ્યાએ કોઈક ઇન્વેસ્ટિગેશન પર્પઝ માટે છે, કોઈક સર્વેલન્સ પર્પઝ માટે છે, તો ત્યાં પણ આ બોડી વોર્ન કેમેરાને ઉપયોગી બની રહે એ રીતે બનાવવામાં આવ્યો છે. આ સાથે સાથે બોડી વોર્ન કેમેરામાં આપણે પર્ટિક્યુલરલી ટુ વે કમ્યુનિકેશનનું ફીચર પણ એસ્ટાબ્લિશ કરવામાં આવ્યું છે કે પોલીસ જવાન ઓન ફિલ્ડ ઉપર કોઈક મુશ્કેલમાં આવી જાય કે એમને કોઈક વસ્તુ વાતચીત કરવી હોય તો એ પોતપોતાના અધિકારીઓ સાથે વાતચીત કરીને જે તે પગલાં ભરી શકે છે. એ સાથે સાથે બોડી વોર્ન કેમેરાની અંદર એક અલાર્મ SOS ફીચર પણ આપ્યું છે કે જેની મદદથી બોડી વોર્ન કેમેરાના સિંગલ ટચની જ મદદથી આપણે જે તે જગ્યા ઉપરથી પોલીસ જવાન કંટ્રોલ રૂમને કે પોલીસ થાણાને એક અલર્ટ મેસેજ આપી શકે છે. તો આ રીતે આપણે બોડી વોર્ન કેમેરાના અલગ અલગ ફીચર્સ છે, જેની ઇન્ટરનલ મેમરી પણ બોડી વોર્ન કેમેરાની 32 GB જેટલી હોય છે અને એની સાથે સાથે કેમેરાનું લાઈવ સ્ટ્રીમિંગ અલગ અલગ જગ્યા ઉપર ક્લાઉડ પ્લેટફોર્મથી થતું હોય છે. હવે હમણાં જે સુરત શહેર પોલીસને આ કેમેરાની સાથે પબ્લિકને બીજી શું સુવિધા તમે આપી રહ્યા છો? સુરત પોલીસના માધ્યમથી અમે બોડી વોર્ન કેમેરા તો આપી જ રહ્યા છીએ, એની સાથે સાથે જે પ્રમાણે મેં આગળ જણાવ્યું એ પ્રમાણે અમે પોલીસના માટે જે પેટ્રોલિંગ કરતી હોય છે પોલીસ, તો એના માટે પણ અમે એક સોલ્યુશન બનાવ્યું છે જેનું નામ છે ઈ પેટ્રોલિંગ, જે પોલીસ પોતાની રોજબરોજની પેટ્રોલિંગ માટે ઉપયોગમાં લઈ શકે છે અને પબ્લિકને સુવિધા મળી શકે, પોલીસ વધારે સુરક્ષા આપી શકે. એના માટે અમે જે એક સેતુ એપ્લિકેશન છે એને પણ અપગ્રેડ કરીને એના ફીચર્સ, જેટલા પણ સેતુના એપ્લિકેશન્સ છે એના ઘણા બધા ફીચર્સ અમે બોડી કેમેરા અને ઈ પેટ્રોલિંગ એપ્લિકેશન સાથે ઇન્ટિગ્રેટ કર્યા છે, જેની અંદર પબ્લિક કોઈક પણ જગ્યાએથી કમ્પ્લેન કરતી હોય છે કે કંઈક પણ જગ્યાએથી કોઈ કામ કરતી હોય છે તો એ જગ્યાએનું કમ્પ્લેનનું એમને સોલ્યુશન પોલીસ તરફથી તરત જ મળી રહે છે. જો કોઈ કિસ્સામાં પબ્લિકને ફરિયાદ કરવી હોય તો એ કેવી રીતે કરી શકે? પબ્લિકને કોઈક ફરિયાદ કરવી હોય આજે તો જે સેતુ એપ્લિકેશન છે તેની મદદથી સેતુ એપ્લિકેશનમાંથી જઈને પબ્લિક જે તે પોતપોતાની ફરિયાદ કરી શકે છે. સેતુ એપ્લિકેશનની અંદર કમ્પ્લેન સિવાય પણ અલગ અલગ ફીચર્સ અવેલેબલ છે, જેવી રીતે તમે પોતાની FIR નોંધાવી શકો છો, ત્યાર પછી તમે કોઈક અર્જન્ટ પ્રોબ્લેમમાં હોવ કે તમારે કોઈક ઇમરજન્સી હોય, જેવી રીતના વુમન્સ માટે આપણે એક સ્લાઇડ ટુ પેનિકનો પણ આપણે ઓપ્શન રાખ્યો છે સેતુ એપ્લિકેશનની અંદર, સિનિયર સિટીઝન માટે પણ રાખ્યો છે કે ક્યારેક પણ કોઈક ઇમરજન્સી સિચ્યુએશન આવે તો એ લોકો માત્ર એક જ ટચમાં પોલીસને પણ ઇન્ફોર્મ કરી શકે છે અને એની જ સાથે સાથે એમના જેટલા પણ અન્યજનો છે તેમને પણ ઇન્ફોર્મ કરી શકે છે. આ સિવાય સેતુ એપ્લિકેશનની અંદર આપણે પોલીસને લગતી જે પબ્લિકને જાણવા જોગ માહિતીઓ હોય છે કે જેવી રીતે ઘણા બધા પોલીસને લગતા કાયદા કાનૂન છે, ટ્રાફિકના કયા કયા નિયમોનું પાલન કરવું જોઈએ, કયા કયા નિયમો આપણે ફોલો કરવા જોઈએ,
મહિલા સુરક્ષા માટે શું વસ્તુઓ મહિલાઓએ પોતાની સાથે રાખીને કઈ કઈ ટ્રેનિંગ લઈને કરવું જોઈતું હોય છે એ પણ અવેલેબલ છે. એની જ સાથે સાથે આપણે સેતુ એપ્લિકેશનની અંદર પર્ટિક્યુલરલી એ પણ અવેલેબલ છે કે પબ્લિક છે તો પબ્લિક એને વધારેમાં વધારે પોલીસ માટે કઈ રીતે અવેર થઈ શકે, પોલીસના શું નવા નવા વસ્તુ આવી રહી છે, પોલીસ શું વસ્તુઓ કરી રહી છે, તેમજ અન્ય ફોર્મ્સ હોય છે, ઘણા બધા પબ્લિક યુટિલિટી ફોર્મ્સ હોય છે કે જે આજે પબ્લિકે કદાચ કમિશનર ઓફિસ કે જે તે પોતાના નજીકના પોલીસ સ્ટેશન તરફથી મેળવવાના હોય છે. જેવી રીતે પાસપોર્ટ માટે NOC જોઈએ છે, કોઈક હથિયાર માટે ફોર્મ જોઈએ છે, તો આ તમામ પ્રકારના ફોર્મ્સ પણ આપણે સેતુ એપ્લિકેશન્સમાં જ ઇન્ક્લુડ કરીને પબ્લિક ત્યાંથી મેળવી શકે છે અને પોતપોતાનો જે પણ માહિતી જોઈતી હોય એ ત્યાંથી સેતુ એપ્લિકેશનમાંથી લઈ શકે છે. તો આમ સેતુ એપ્લિકેશન એ અમે એ હેતુથી બનાવી છે કે જેની મદદથી પબ્લિક અને પોલીસ વચ્ચેનો એક સેતુ બંધાઈ શકે, તે હેતુથી અમારી કંપની SM ટેકનોએ એક એપ્લિકેશન બનાવી છે જે પબ્લિક પોતપોતાની સુવિધા માટે ઉપયોગમાં લઈ શકે છે. આ એપ્લિકેશનને સુરતવાસી કેવી રીતે યુઝ કરી શકશે અને આને ઇન્સ્ટોલ કઈ એપ પરથી કરાશે? આ એપ્લિકેશન આપણે ગૂગલ પ્લે સ્ટોરમાં જવાનું રહેશે અને iOS પ્લેટફોર્મ પર પણ છે, બંને પ્લેટફોર્મ પરથી આપણે ડાઉનલોડ કરવાની રહેશે એપ્લિકેશન. અને એને સુરતના વાસી કેવી રીતના યુઝ કરી શકશે? આ એપ્લિકેશન જે આપણી છે, જેમ કૃતિકાએ કહ્યું એ પ્રમાણે, પબ્લિક સુરતવાસીઓ ગૂગલ પ્લે સ્ટોરથી સેતુ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરીને ઉપયોગ કરી શકશે, તેમજ એન્ડ્રોઇડમાં તેના સિવાય એની જ સાથે સાથે એપલમાં પણ એપ સ્ટોર પરથી સેતુ એપ્લિકેશન ડાઉનલોડ કરીને પોતાનું વન ટાઈમ રજીસ્ટ્રેશન કરાવીને ઉપયોગમાં લઈ શકશે. પોતાનું નામ અને નંબર રજીસ્ટર કરાવીને સીધી તમારા મોબાઈલમાં સેતુ એપ્લિકેશન વપરાશ માટે તૈયાર રહેશે. એપ્લિકેશન જે છે તે ફ્રીમાં છે કે એના કોઈ ચાર્જિસ છે? યસ, સુરત પોલીસ અને તમામ અલગ અલગ પોલીસ દ્વારા, જેવી રીતના આપે જણાવ્યું આગળ, અમારી કંપનીએ સેતુ એપ્લિકેશન આગળ લોન્ચ કરી હતી જે સુરત તેમજ ગુજરાતના અન્ય પણ ડિસ્ટ્રિક્ટમાં વિવિધમાં કાર્યરત છે. જે એપ્લિકેશન પોલીસ ડિપાર્ટમેન્ટ તરફથી જે તે શહેરની પબ્લિક માટે ફ્રીમાં અવેલેબલ હોય છે અને એ લોકો પૂરતો યુઝ કરીને એનો પોલીસની ઓથેન્ટિકેટેડ માહિતી મેળવીને પોલીસની સાથે સંપર્કમાં રહી શકે છે કે પોતાની કોઈ કમ્પ્લેન હોય કે ફરિયાદ હોય તો એનું નિવારણ લાવી શકે છે. ફરિયાદ કરવાનો કોઈ એનો કોઈ સ્પેશિયલ ટાઈમ છે કે પછી એની ટાઈમ આપણે ફરિયાદ કરી શકીએ? કોઈ પણ સમયે જ્યારે પણ તમને પબ્લિકને સુવિધા જણાતી હોય કે કમ્પ્લેન જણાતી હોય એ સમયે પબ્લિક ફરિયાદ કરી શકે છે. એમાં પણ ફરિયાદમાં પણ અમે બે વિભાગ કરી દીધા છે કે ફરિયાદ તમારી કોઈક અર્જન્ટ ના હોય તો તમે એને ફરિયાદ કરી શકો છો. જેવી રીતે મહિલાઓને પ્રોબ્લેમ આવતો હોય, ઘણી બધી વાર કોઈક સિનિયર સિટીઝને રાતના પ્રોબ્લેમ થતો હોય કે કોઈક એવી પેનિક સિચ્યુએશન આવી ગઈ છે, તો સેતુ એપ્લિકેશનની અંદર સ્લાઇડ ટુ પેનિક નામનું પણ એક બટન છે જે સિંગલ ટચ સાથે જ જે તે મહિલા કે સિનિયર સિટીઝન કે નગરજનોને ત્યાં ને ત્યાં જ સુવિધા પોલીસ તરફથી સુરક્ષા મળી રહેશે. તો હવે આ જે પોલીસના ઈ પેટ્રોલિંગનું જે એપ્લિકેશન છે તેના શું શું ફાયદા એ લોકોને મળી જશે? પોલીસની માટે પણ આપણે એક એપ્લિકેશન જેમ આપણે કહ્યું એમ પ્રમાણે અમે સુરત પોલીસ માટે અને અલગ અલગ પોલીસ માટે પણ આપણે ઈ પેટ્રોલિંગ નામની એપ્લિકેશન કરી છે, જેની અંદર પેટ્રોલિંગ તો થઈ જ રહી છે કે પોલીસે પેટ્રોલિંગ કરવાની હોય છે, ફૂટ પેટ્રોલિંગ કરતા હોય છે, પોલીસ PCR પેટ્રોલિંગ કરતા હોય છે અને નાઇટ દરમિયાન પણ પેટ્રોલિંગ કરતા હોય છે. તો પેટ્રોલિંગ કરતાની સાથે સાથે જે તે જગ્યાએ પોલીસ અવેલેબલ છે એ લોકો પેટ્રોલિંગ કરે છે, તો એ પેટ્રોલિંગના પોલીસવાળા ઉપરોક્ત અધિકારીઓને સીધા સંપર્કમાં રહી શકે તે હેતુથી અમે પોલીસ માટે એપ્લિકેશન કરી છે, જેમાં પોલીસ પેટ્રોલિંગ કરે છે એની સાથે સાથે પોલીસને ઘણી બધી વાર રેડ એલર્ટ જાહેર થતો હોય તો રેડ એલર્ટના સમયે કઈ પોલીસે ક્યાં આગળ રહેવાનું છે, એમની પેટ્રોલિંગ કે એમની ડ્યુટી ક્યાં મળી છે, એ જગ્યાએ જે તે જગ્યાએ પહોંચીને એમણે શું કરવાનું છે, ઘણી બધી વાર આપણે બંદોબસ્ત આવતો હોય છે જેવી રીતના વિસર્જન કે ઘણી બધી જગ્યાઓ વસ્તુઓનો બંદોબસ્ત હોય છે, VVIP બંદોબસ્ત હોય છે, તો જે તે બંદોબસ્તમાં જે તે પોલીસે કયા સ્થળ ઉપર રહેવાનું છે, એમનું ફરજનું સ્થળ કયું છે, કેટલા વાગ્યાથી કેટલા વાગ્યા સુધીનું છે ફરજનું સ્થળ, જો કોઈ સિચ્યુએશનમાં ઉપરી અધિકારીઓ કે ઉપરી પોલીસ તરફથી જો પેટ્રોલિંગનું સ્થાન બદલવામાં આવતું હોય બંદોબસ્ત દરમિયાન તો એ પણ આ પેટ્રોલિંગ એપ્લિકેશનની અંદર જ જણાઈ જશે. રાતના જે પોલીસ પેટ્રોલિંગ કરે છે એની જ સાથે સાથે પોલીસને ઘણી બધી ડ્યુટીઓ કરવાની હોય છે કે જેવી રીતના શંકાસ્પદ વ્યક્તિઓ જણાય એમને રસ્તામાં તો એમને એમણે ચેક કર્યા હોય, એની સિવાય આપણે જે અમુક વાહનો ચેક કર્યા હોય, તો એ તમામે તમામ વસ્તુઓ પોલીસ ઈ પેટ્રોલિંગ એપ્લિકેશનની મદદથી કરી શકે છે. એની જ સાથે સાથે જેટલા પણ પોલીસના MCR હિસ્ટ્રી શીટર કે મિસિંગ માણસો હોય છે એમની પણ ઇન્ફોર્મેશન પોલીસને
આજ ઈ પેટ્રોલિંગ નામની એપ્લિકેશનમાંથી અવેલેબલ રહેશે, જ્યાંથી પોલીસને આરોપીને પકડવામાં વધુમાં વધુ સરળતા બની રહે. અને આ તમામ એપ્લિકેશનનો અમે એક સમરાઇઝ્ડ રિપોર્ટ પણ બનાવ્યો છે કે જે પોલીસ કમિશનરને એક એનાલિટિકલ પર્પઝ માટે કે સર્વેલન્સ પર્પઝ માટે ઘણો જ ઉપયોગી સાબિત થઈ શકે છે. એનાલિટિકલ રિપોર્ટ્સ જે અમારા ઈ પેટ્રોલિંગ એપ્લિકેશનના બનાવવામાં આવ્યા છે તે. તો આમ ઈ પેટ્રોલિંગ એપ્લિકેશનના ઘણા બધા ફાયદા પોલીસને પેટ્રોલિંગની સાથે સાથે જ ક્રાઇમ પ્રિવેન્શન એન્ડ લો એન્ડ ઓર્ડર કંટ્રોલિંગમાં થઈ શકે છે. પેટ્રોલિંગ એપ્લિકેશનથી પોલીસને શું સુવિધા મળી રહેશે? પેટ્રોલિંગની એપ્લિકેશનથી પોલીસને એક તો સૌથી પહેલા એ લોકોનું જેટલા પણ મેન પાવર છે, જેટલી પણ પોલીસના મહેકમો છે, તો એનું એક પ્રોપર અલોકેશન થઈ શકે. અલોકેશન ટાઈમલી થઈ શકે, જે તે સમયે થઈ શકે, જે તે જગ્યા ઉપર જરૂરિયાત હોય. કે ધારો કે કોઈ કંઈક આપણે સુરતના કોઈક પોલીસ સ્ટેશનમાં અર્જન્ટમાં કંઈક જરૂર પડી ગઈ છે, તો મહેકમ કઈ જગ્યા ઉપર વધારેમાં અવેલેબલ છે, જેને આપણે XYZ પોલીસ સ્ટેશનમાં મૂકીને જે તે જગ્યા ઉપરની એ મહેકમને આપણે કામગીરી કરાવી શકીએ, એ સુવિધા મળી રહે. એની જ સાથે સાથે પોલીસનો ઘણો સમય પણ બચત થઈ શકે, એ લોકોની ડ્યુટી એલોકેશન કરવાની સાથે સાથે. અને પર્ટિક્યુલરલી આ એપ્લિકેશનની અંદરથી સુવિધા એ પણ એક પોલીસને મળી રહે કે ક્રાઇમ કંટ્રોલ કેવી રીતે કરવો છે, એના માટે આગળના શું પગલાં ભરવા છે, એ પોલીસને સરળતાપૂર્વક અમારા સોફ્ટવેર અને એપ્લિકેશનની મદદથી પ્રોવાઈડ થઈ રહેશે. તો આપણા સુરતવાસી માટે કોઈ કોઈ ખાસ સંદેશ તમે આપવા માંગો છો? સુરતવાસીઓ માટે અમારો અમારી SM ટેકનો કન્સલ્ટન્ટ કંપની તેમજ સુરત પોલીસની સાથે રહીને એક એજ સંદેશો અમે આપવા માંગીએ છીએ કે જે સેતુ એપ્લિકેશન છે એનો સુરતીઓ વધારેમાં વધારે ઉપયોગ કરે. કોઈ પણ જગ્યાએ તકલીફ જણાય કે કોઈ પણ પોલીસની મદદ, પોલીસ હર હંમેશ અવેલેબલ હોય છે, તો એમની સાથે રહીને પોલીસને વધુમાં વધુ સુવિધા આપી શકે પબ્લિક, એ રીતે કરી શકે. અને પર્ટિક્યુલર બોડી વોર્ન કેમેરા, ઈ પેટ્રોલિંગ એપ્લિકેશન અને સેતુ એપ્લિકેશનનો જે એક નવીનતર સુરત પોલીસે પ્રયોગ ચાલુ કર્યો છે, એને સફળપૂર્વક બનાવવામાં મદદરૂપ બની રહે, એ જ અમારો અને અમારી ટેકનિકલ ટીમ કમ્પ્લીટ SM ટેકનોની ટીમનો સંદેશો રહેશે સુરતીઓ માટે. આપણો આજનો પ્રોગ્રામ અહીં જ સમાપ્ત થાય છે. કૃતિકાબેન ચોલાપરા અને કિંજલબેન પટેલ, તમને ખૂબ ખૂબ ધન્યવાદ કે આજે અમે તમે અમારી ઓફિસ પર આવીને આટલી સરસ માહિતી આપી આપણા દર્શક મિત્રોને. નમસ્કાર.